नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अमरेली में आपनु हार्दिक स्वागत है। या वीडियो नी अंदर आपणे काव्य पांचना पहला भागनी बात करी, जेनी अंदर अखाना छप्पानु आलेखन थयेलू। अखो के जे खूब जाणीतो गुजराती भाषानो साहित्यकार छे, जेमणे छप्पानु लेखन कार्य करेलू छे। हवे ये ज काव्यनी अंदर बीजो भाग उखाणानो जे छे, जेना कवि श्यामळ छे। 17મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે 17મી સદી પૂરી થવાની તૈયારી છે એ સમયે, અને 18મી સદીની શરૂઆતમાં ત્રણ મુખ્ય કવિઓ થઈ ગયા કે જેમણે ગુજરાતી સાહિત્યમાં ખૂબ મોટું યોગદાન આપ્યું। એમાંના એક છે પ્રેમાનંદ, કે જેમણે ગુજરાતી સાહિત્યને આખ્યાનની ભેટ આપી, આખ્યાન કાવ્યોનું ખૂબ મોટું સર્જન એમણે કર્યું અને ગુજરાતી સાહિત્યને આખ્યાનથી તરબતર કરી દીધો। બીજા કવિ છે અખો, જેમણે છપ્પા દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું। અને ત્રીજા કવિ છે શામળ, જેણે પદ્ય વાર્તાથી ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ કરેલું છે। તો 17મી સદીના ઉત્તરાર્ધમાં અને 18મી સદીની શરૂઆતમાં થઈ ગયેલા આ ત્રણ કવિઓ કે જેમણે ગુજરાતી સાહિત્યને ખૂબ મોટી ભેટ આપેલી છે, તો એમાંના બે કવિઓના સાહિત્યના જે અનોખા પ્રયોગો છે આપણે જોયા, પ્રેમાનંદની કૃતિ ચંદ્રહાસ આખ્યાન આપણે આગળ શીખ્યા, તો અખાના બે છપ્પાઓ પણ આપણે આગળના વિડીયોની અંદર શીખ્યા। જ્ઞાની અને અજ્ઞાની લોકોની જે વાત છે કટાક્ષ દ્વારા એમણે રજૂ કરી હતી, પછી ભાષાનું જ્ઞાન ધરાવતા પંડિતો ઉપર એમણે કટાક્ષ કરેલો હતો। તો એ અખો કે જેમણે છપ્પા દ્વારા પણ ખૂબ સારું લેખન કરી અને લોકોની અંદર ઢોંગી ધુતારા લોકોને ખુલ્લા પાડ્યા, તો એવા જ ત્રીજા કવિ શામળ છે, જેના ઉખાણા અહીંયા આપણને કાવ્ય પાંચની અંદર બે આપેલા છે। શામળ જેનો જન્મ અમદાવાદની અંદર થયેલો છે, અમદાવાદનું હાલનું જે ગોમતીપુર નામનો વિસ્તાર છે કે જે પહેલાં વેંગણપુરથી ઓળખાતો હતો, એ વેંગણપુરની અંદર એટલે કે ગોમતીપુરની અંદર એમનો જન્મ થયેલો છે। મોટેભાગે એમણે પદ્ય વાર્તાઓનું સર્જન કરેલું છે, ખૂબ સારી પદ્ય વાર્તાઓ, સિંહાસન બસ 32 જે છે વિક્રમ વૈતાળની જે વાર્તાઓ, પછી વૈતાળ 25 છે, મદન મોહના છે, પછી સુડા 72 છે, આ બધા એમની પદ્ય વાર્તાના સંગ્રહો છે, નંદ 32 છે, તો એ બધી વાર્તાઓ છે પ્રાચીન કાળની બધી જે ઘટનાઓ છે એનું વર્ણન કરતી એ પદ્ય વાર્તાઓ છે। વિક્રમ અને વૈતાળની ઘણી બધી વાર્તાઓ છે, કદાચ તમે એ વાર્તાઓ ક્યાંય વાંચી હોય, તો એ વાર્તાઓને પદ્યના સ્વરૂપમાં કવિ શામળે પોતાના સંગ્રહોની અંદર આલેખેલી છે। એટલે આમ જોઈએ તો શામળનું કાર્ય જે છે એ ઘણું અઘરું હતું, કારણ કે આમ સીધી રીતે વાર્તા લખવી હોય તો બહુ વાંધો ન આવે, સરળતાથી આપણે કોઈ પણ વાર્તા લખવી હોય તો લખી શકીએ, પણ એ વાર્તાને કાવ્યના સ્વરૂપમાં પ્રગટ કરવી એ બહુ અઘરી વસ્તુ હોય છે। પણ તેમ છતાં શામળે એ વસ્તુને ખૂબ સારી રીતે પાર પાડેલી છે। એટલે આવા એક 17મી સદીના ઉત્તરાર્ધના કવિ શામળ, કે જેમણે ઘણી એવી પંક્તિઓ પણ આપી કે જે સમાજની અંદર ખૂબ પ્રખ્યાત થયેલી છે, પેટ કરાવે વેઠ આ પંક્તિ આમ જોઈએ તો એમણે આપેલી છે, લક્ષ્મી તેને લીલા લેર આ પંક્તિ પણ એમણે આપેલી છે, અને હાલના આ કોરોનાના મહામારીના જે સમયની અંદર એક ખૂબ એમની જે પંક્તિ છે એ સમજવા જેવી છે, કારણ કે અત્યારે તમે જુઓ તો સમગ્ર વિશ્વ જે છે એ કોરોના નામની વૈશ્વિક મહામારીની અંદર સપડાયેલું છે, એમાં આપણો ભારત દેશ અને આપણું ગુજરાત રાજ્ય પણ એમાંથી બાકાત નથી। તો એ સમયે એની જે એક પંક્તિ છે, દોહેલા દિવસો કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે,
दोहला दिवसों काले वामसे जीवतो नर भद्रा पामसे। दोहला एटले कठिन मुश्किल दिवसों छे ए काले जता रहेशे, पण जे समझदार माणस छे भद्रिक एटले सारो सज्जन गृहस्थ माणस छे ए आ जीवननी अंदर सुखी थशे। એટલે આ કોરોનાના કપરાકાળના જે દિવસો છે એ ટૂંક સમયમાં જતા રહેશે, પણ જે માણસ જીવતો રહી જશે એ સારી સંપત્તિ પામશે। કારણ કે અત્યારે આપણે આમ જોઈએ તો જીવન બચાવવું એ જ એકમાત્ર અત્યારે ઉપાય છે, અને આમે 2020નું વર્ષ છે એ જીવતા રહેવા માટેનું વર્ષ છે। 2021થી નફા નુકસાનની ગણતરી કરવાનું વર્ષ આવશે। એટલે એવા કોરોનાના કપરાકાળની અંદર જે શામળની વર્ષો પહેલાં લખાયેલી જે પંક્તિ છે એ આજે આપણને સાર્થક થતી હોય એવું જોવા મળે છે। તો એવા કવિ શામળ કે જેમણે અહીંયા આપણને બે ઉખાણા આપેલા છે, ઉખાણું એ આમ જોઈએ તો વ્યક્તિ અને વ્યક્તિની અંદર રહેલી વિશેષતાઓને વર્ણન કરતી એક કાવ્યની પ્રણાલી છે। આપણે ઘણીવાર બાળપણની અંદર આવા નાના મોટા ઉખાણાઓ એકબીજાને કહેતા હોય અને એની પાસેથી એના જવાબ મેળવતા હોય સામેવાળા પાસેથી, એક પ્રકારની માણસની બુદ્ધિને કસતું આ એક કાવ્યનું સાહિત્ય પ્રકારનું રૂપ છે। અહીંયા આપણને બે ઉખાણા કવિ શામળે આપેલા છે, પહેલું ઉખાણું પડછાયાનું છે અને બીજું ઉખાણું દર્પણનું છે। કવિ પહેલાં જ ઉખાણાની અંદર કહે છે કે મેં એક એવું અચરજ જોયું છે, એવી નવાઈની વસ્તુ જોઈ છે કે જે ખૂબ શીતળ છે, આરામદાયક છે, માણસના શરીર ઉપર રુધિર ચામડી છે, હાડકા છે, રુધિર છે, નખ છે, વાળ છે, પણ એ એટલું શીતળદાયક નથી, એટલી એ વસ્તુ શીતળદાયક આરામદાયક છે। તો એ શું છે? તો એનો જવાબ પડછાયો આવે છે। તમે જુઓ તો પડછાયો છે એ બધાને શીતળતા આપે છે, છાંયો આપે છે, પણ માણસ જે છે એની અંદર બધી વસ્તુ હોવા છતાં એ બીજા કોઈને શીતળતા આપી શકતો હોતો નથી, એવા ભાવથી એ પેલું ઉખાણું અહીંયા આપણને કવિ શામળે બતાવેલું છે। પછી બીજા ઉખાણાની અંદર દર્પણ એટલે અરીસાની વાત કરેલી છે। એક એવું સરોવર છે કે જે પાણીથી ભરેલું છે, પરંતુ એના કિનારે હંસ આવીને બેસતા નથી। સરોવરની અંદર પુષ્કળ પાણી છે છતાં પણ કોઈ પંથી એટલે કે પ્રવાસી છે એનું પાણી પી શકતા નથી। જે પણ વ્યક્તિ એની પાસે આવે એ એના મોહની અંદર એના પાણીની અંદર ડૂબી જાય છે। સ્ત્રીઓ પણ એને ખૂબ પસંદ કરે છે। તો એ વસ્તુ શું છે એવું ઉખાણાના અંદર પ્રશ્ન પૂછે છે। તો અરીસો કે જે એક સરોવરના રૂપમાં અહીંયા કવિ શામળે બતાવેલું છે, એટલે આમ જોઈએ તો પહેલા ઉખાણાનો જવાબ પડછાયો છે અને બીજા ઉખાણાનો જવાબ દર્પણ છે। તો આવા બે ઉખાણા કવિ શામળે પોતાની ભાષાની અંદર અહીંયા રજૂ કરીને આપણને આપ્યા છે। જોઈએ હવે આપણે એમના બે ઉખાણા। પહેલા ઉખાણાની અંદર કવિ શામળ શું કહે છે જુઓ। ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું, કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણીજે, વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના ગણીજે, ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી, વળી મુખમાંથી અમૃત જરે, શામળ કહે કહો પથી। આજે પેલું ઉખાણું છે, પહેલાના શબ્દો લખી નાખો પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ચતુર નર તું ચેત, નર એટલે માણસ, ચેત એટલે ચેતી જા, સજાગ થઈ જા એવા અર્થમાં છે, અચરત નવાઈ આશ્ચર્ય, દીઠું એટલે જોયું, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું, અધિક એટલે ખૂબ વધારે પડતું,
काया ऊपर हाड़, काया शरीर, तन, देह, आ बधा एना समानार्थी शब्दो छे। हाड, हाडका, આમ તળપદા શબ્દોમાં હાડ તમને પૂછાય તો શરીર પણ થાય। ભણીજે, હાડ પર વાળ ભણીજે, કહે, કહેવું, ભણવું એટલે કહેવું એવો અર્થમાં છે। પછી રુધિર એટલે લોહી, રક્ત, ખરી તે ઉપર તો ખાલ છે, ખરી, પશુઓના નખ, કોઈ પણ પશુ હોય તો તમે એને જુઓ તો પગની અંદર બે નખ મોટા હોય એને ખરી કહેવામાં આવે છે, વચ્ચેથી તૂટેલો હોય। ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ચામડી, ખાલ ઉપર વાળ જ નથી, ખાલ એટલે શરીર, ચામડી, ચામડી ઉપર વાળ નથી એ વાતમાં આવ્યું। વળી મુખમાંથી અમૃત જરે, શામળ કહે કહો કથી, કથી એટલે સમજદાર માણસ। શબ્દો જોઈ લો પહેલાં, લખાઈ જાય એટલે પછી આપણે આગળ વાત કરીએ। અહીંયા આજે ઉખાણું છે એની અંદર કવિ શામળ કહી રહ્યા છે, જો હવે સમજીએ, ચતુર નરતું ચેત એક અચરત મેં દીઠું, એ ચતુર માણસ, એ હોશિયાર માણસ, એ સમજદાર માણસ, તું ધ્યાનથી સાંભળ, સચેત થઈ જા, સજાગ થઈ જા, મેં એક અચરજ, મેં એક નવાઈ, મેં એક આશ્ચર્ય જોયું છે। શું છે તો એની વાત કરે, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું, મેં એક એવું આશ્ચર્ય, એવી નવાઈ જોઈ છે, એવું અચરજ જોયું છે કે જે ખૂબ સુંદર છે, એનું રૂપ છે એ ખૂબ સુંદર છે અને અમૃત કરતાં પણ મીઠું છે, શીતળ છે। કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણી જે, આ જે શરીર છે શરીરની ઉપર હાડકાં હોય, હાડકાની ઉપર વાળ હોય, વાળની ઉપર રુધિર હોય, વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના ગણી છે, અને રુધિર એટલે કે લોહી છે, વાળ છે, હાડકાં છે, શરીર છે, એ બધું જ છે, છતાં પણ એ સુંદર નથી। ખરી તે ઉપર તો ખાલ છે પણ ખાલ ઉપર વાળ જ નથી, વળી મુખમાંથી અમૃત જરે, શામળ કહે કહો કથી। ખરી છે, ખરીની ઉપર ખાલ એટલે ચામડી છે, ચામડીની ઉપર વાળ નથી। આમ જોઈએ તો તમને આટપટું લાગશે પણ આખું ઉખાણું તમે સમજો કે મેં એક અચરજ, એક નવાઈ જોઈ છે કે જેની પાસે શરીર છે ખૂબ સુંદર, શરીર ખૂબ સુંદર સ્વરૂપ છે, અમૃત કરતાં પણ મીઠું છે, જેની પાસે શરીર છે, વાળ છે, એની અંદર રુધિર છે, ચામડી છે, હાડકાં છે, ખરી છે, એ બધું છે, છતાં પણ એ એના જેટલું સુંદર નથી। એટલે માણસની એક અરસામાં વાત કરે છે, પશુની વાત કરે છે, બધાની વાત, ટૂંકમાં દરેક સજીવની વાત કરી લીધી શામળે, કે જેની પાસે આખું સુંદર શરીર હોય, હાડકાં હોય, વાળ હોય, રુધિર હોય, ચામડી હોય, ખરી હોય, એ બધું હોય, પણ છતાં એના કરતાં પણ વધારે સુંદર એ વસ્તુ છે કે જે અમૃત કરતાં પણ મીઠું છે, તો એ શું છે, એ કથી તમે મને કહો, એ સમજદાર માણસ તમે મને કહો, તો એનો જવાબ છે પડછાય। પડછાયો છે એ ખૂબ સુંદર દેખાય, એ શીતળતા આપે, અમૃત કરતાં પણ મીઠો હોય, જ્યારે માણસની અંદર બધી વસ્તુ છે, પશુઓની અંદર બધી વસ્તુ છે, હાડકાં છે, વાળ છે, રુધિર છે, ચામડી છે, નખ છે, ખરી છે, છતાં પણ એના જેટલો
શીતળતા આપતો હોય કે આનંદદાયક હોય એવું નથી. એટલે એવો પ્રશ્ન પૂછી અને અહીંયા એક પેલું ઉખાણું કવિ શામળે આપ્યું અને જેનો જવાબ થાય છે પડછાયો. એટલે તમને જો કૌંસની અંદર એનો જવાબ પણ પડછાયો આપી દીધો છે. પછી બીજું ઉખાણું છે, ખ્યાલ આવી ગયો? તો હજી આપણે એક બીજું ઉખાણું જોઈને ફરીવાર પાછા બે સમજીએ. જુઓ, સરસ સરોવર એક ભર્યું, સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીર, પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીર. એક સરસ મજાના સરોવરની આખી વાત કરી છે. જુઓ પછી આગળ, તે સર સમીપ જાય બુડેજન જોતા જાજા, દુઃખ ન પામે દેહ રહે તરબી બેતાજા. કવિ શામળ કહે છે કારમું, મોસીજનને હિત હશે, સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે. હવે જુઓ એના શબ્દો પહેલાં લખી નાખો, તો આ શબ્દો રહેવા દઉં તમને, ન લખાણા હોય તો કદાચ લખવા હોય તો. સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીર, નિર્મળ એટલે તાજું અને નીર એટલે પાણી. પીએ નહીં કોઈ પંથી, પંથી એટલે મુસાફર, વટે માર્ગો. પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીર, તીર એટલે કિનારો. સરસ મજાનું એક સરોવર છે અને એમાં પાણી ભરેલું છે એની વાત કરી છે. તે સર સમીપ જાય બુડેજન જોતા જાજા, તે સર સમીપ જાય, સર એટલે સરોવર, તે સર સમીપ જાય, સમીપ એટલે પાસે નજીક, બુડે જન જોતા જાજા, બુડે એટલે ડૂબી જવું, બુડે એટલે ડૂબી જવું. દુઃખ ન પામે દેહ રહે તરબી બે તાજા, તરબીબ શરીર. કવિ શામળ કહે કારમું, ઓસિજનને હિત હશે, કારમું એટલે ખરાબ, કઠિન. ઓસિજનને હિત હશે, ઓસિજન એટલે હોશિયાર એવા અર્થમાં છે, ઉત્સાહી માણસ. સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે, સોળે પૂરા થવા એ રૂઢિપ્રયોગ છે, લો એક લખી નાખો. સ્વપ્ન અરમાનો પૂરા થવા, સ્વપ્ન જ લખો નામ, તો સ્વપ્નાઓ પૂરા થવા, સોળે પૂરા થવા એટલે પોતાની મનની ઈચ્છાઓ જે છે, પોતાના મનના જે અરમાનો છે બધા પૂરા થઈ જાય એ અર્થમાં સોળે પૂરા થવા, એટલે એ અર્થમાં એ આખી વાત કરેલી છે. જો એ શબ્દો લખાઈ જાય એટલે અહીંયા ધ્યાન રાખજો. સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીર, પીએ નહીં કોઈ પંથી, હંસ ન બેસે તીર. શામળ કહે છે એ એક સરસ મજાનું સરોવર છે, નિર્મળ એટલે કે તાજું પાણી એ સરોવરની અંદર ભરેલું છે. પીએ નહીં કોઈ પંથી, એ તળાવનું પાણી છે એ કોઈ પીતું નથી. સરસ મજાનું તળાવ છે, ખૂબ સુંદર છે, એની અંદર તાજું પાણી ભર્યું છે, પણ કોઈ પણ મુસાફર એ પાણીને પી શકતા નથી. હંસ નવ બેસે તીર, હંસ પણ એ તળાવના કિનારે આવીને બેસતા નથી. તે સર સમીપ જાય બુડેજન જોતા જાજા, કોઈ માણસ એ સરોવરની નજીક જાય તો એની અંદર ડૂબી જાય છે, પાણી ભરેલું છે, કોઈ એની પાસે બેસતું નથી, કોઈ એનું પાણી પીતું નથી, છતાં પણ કોઈ માણસ એની નજીક જાય તો એની અંદર ડૂબી જાય છે. દુઃખ ન પામે દેહ રહે તરબી બેતા જાય, કોઈ માણસ એના કિનારે જાય અને એ પાણીની અંદર ડૂબી જાય તો પણ એને કોઈ દુઃખ નથી થતું, પીડા નથી થતી.
અમુકના એ પોતાએ શરીર એકદમ તાજા મજા થઈ જાય છે, એ પાણીની અંદર ડૂબી જાય તો પણ. કવિ શામળ કહે છે, કારમું ઓક્સિજનને હિત હશે. કવિ શામળ કહે છે કે એક રીતે આ સરોવર છે એ કઠિન છે, દુઃખદાયક છે, છતાં પણ કેટલાય લોકોને હિતકારક છે એ સરોવર. કેટલાય ઓક્સિજન જે માણસો છે, ઉત્સાહી માણસો, એનું હિત કરવાવાળું, એને આનંદ કરવાવાળું આ સરોવર છે. સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે. અને સ્ત્રીઓ પોતાના પતિને, સ્વામીને કહે છે કે હે પતિદેવ, મને આ સરોવર લાવી દો તો મારા બધા સ્વપ્નો, મારા બધા જ અરમાનો પૂરા થઈ જાય. તો એ શું હશે એની વાત અહીંયા કવિ શામળ પૂછે છે. તો એનો જવાબ છે દર્પણ, અરીસો. અરીસો તમે જુઓ તો એક સરોવર જેવો જ હોય, બધું દેખાતું હોય તમને, પણ એની અંદરથી તમે કંઈ લઈ ન શકો. અને સ્ત્રીઓને પણ ખૂબ પસંદ હોય છે, એટલે જો ને કીધું સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે. સ્ત્રીઓને અરીસો ખૂબ પ્રિય છે, જો એમના પતિદેવો એને અરીસો લાવી દે તો એના બધા જ અરમાન પૂરા થઈ ગયા એવું લાગે છે, કારણ કે અરીસાની સામે જોઈને સતત પોતે તૈયાર થતી હોય છે અને પોતાનું રૂપ કેવું છે એ સતત એની અંદર જોયા કરતી હોય છે. એટલે અહીંયા આ બીજા ઉખાણાની અંદર કવિ શામળે જે વાત કરી અરીસાની, અને એને સરોવર સાથે સરખાવ્યું છે. એટલે એક સરસ મજાનું સરોવર છે, એની અંદર સુંદર નિર્મળ પાણી ભરેલું છે, તાજું પાણી ભરેલું છે, પરંતુ એ પાણીને કોઈ પ્રવાસી પથિકો જે છે, મુસાફરો, એ પી શકતા નથી. હંસ પણ એના કિનારે આવીને બેસતું નથી. એ પાણીની પાસે કોઈ જાય તો એની અંદર ડૂબી જાય છે, અને તેમ છતાં, ડૂબવા છતાં એના શરીરને કોઈ દુઃખ નથી થતું, પીડા નથી થતી, એ હંમેશા શરીરે તાજા મજા રહી છે. અને એ જે સરોવર છે કે જે ઓક્સિજન, હોશિયાર, ઉત્સાહી માણસોને હિતકારક છે, અને સ્ત્રીઓને પણ એ ખૂબ પસંદ છે, એ પોતાના પતિ પાસે હંમેશા એ વસ્તુ મંગાવતી હોય છે, તો એ શું છે? તો એનો જવાબ છે દર્પણ. એટલે આ રીતે કવિ શામળે બે જે ઉખાણા આપણને આપ્યા, પહેલા ઉખાણાની અંદર પડછાયાની વાત કરી અને બીજા ઉખાણાની અંદર દર્પણની વાત કરી. ખ્યાલ આવ્યો? પંક્તિઓ આમ જોવો તો તમે આડાહવળીને અટપટી છે. આ પ્રશ્નો, આ જે શબ્દો લખ્યા એ શબ્દો તમે એની અંદર મૂકો અને પછી સમજવાનો થોડોક પ્રયત્ન કરશો એટલે ખ્યાલ આવી જાય. પ્રશ્નો પણ એકદમ એમના સરળ છે. જુઓ એમાં સ્વાધ્યાયની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. કવિએ ક્યું અચરજ જોયું? તો કવિએ પડછાયાનું અચરજ જોયું. સીધો જવાબ જ એની અંદર આપી દેવાનો છે, આપણે કોઈ એવો પ્રશ્ન બીજો નથી પૂછતા. પણ કવિએ પડછાયાનું અચરજ જોયું. પછી કાયા ઉપર શું શું રહેલું છે? શરીર ઉપર શું શું રહેલું છે? શરીર ઉપર ચામડી છે, વાળ છે, નખ છે, રુધિર છે, હાડકા છે, આ બધું કાયા ઉપર રહેલું છે, શરીર ઉપર રહેલું છે. એટલે આ બધી વસ્તુ આપણા માણસના શરીરની અંદર જે હોય એ બધું લખવાનું છે. કાયા ઉપર વાળ, ચામડી, નખ, રુધિર, હાડકા, આ બધું રહેલું છે. પછી હંસ કોની પાસે બેસતા નથી? તો તાજું પાણી ભરેલું જે સરોવર છે એના કિનારે હંસ બેસતા નથી. નિર્મળ નીર ભરેલા સરોવરના કિનારે હંસ બેસતા નથી. આ જવાબ આવશે. કવિ કોને સરોવર કહ્યું છે? તો બીજા ઉખાણાનો જવાબ શું આવશે? દર્પણ. કવિએ કોને સરોવર કહ્યું છે? તો દર્પણને. દર્પણ છે એ સરોવર જેવું છે એવા અર્થમાં કહે અને આખો એનો ઉલ્લેખ કરેલો છે. એટલે ખ્યાલ આવ્યો? પછી મુદ્દાસર ઉત્તર લખો, બીજો પ્રશ્ન છે એનો. પહેલો, પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો આખી પહેલા ઉખાણાની સમજૂતી લખવાની છે એની અંદર. એમાં તમારે લખવું પડે કે એક જે આખી કવિ શામળે પડછાયાની વાત કરેલી છે. કવિ શામળ કહે છે કે મેં એક અચરજ જોયું છે, એક આશ્ચર્ય જોયું છે કે જેની પાસે શરીર છે એ ખૂબ સુંદર છે, અમૃત કરતાં પણ વધારે શીતળતા આપનારું છે, પરંતુ
જેની પાસે શરીર છે કે જે શરીરની ઉપર હાડકાં છે, નખ છે, વાળ છે, રુધિર છે, છતાં પણ એ એટલી બધી શીતળતા આપતું નથી જેટલી શીતળતા એ સુંદર શરીર આપે છે. તો એ સજ્જન માણસ તમે કહો કે એ શું છે, તો એ પડછાયો છે. પડછાયાની અંદર જેટલી શીતળતા છે એટલી માણસની અંદર જે એનું શરીર છે એની અંદર હોતી નથી, ભલે શરીરની અંદર બધા અંગો હોય. એટલે આ રીતે કવિએ પહેલા ઉખાણાની અંદર પડછાયાના અચરજની વાત કરી અને માણસના શરીરના વર્ણનની વાત પણ કરેલી છે. એટલે આ જવાબ એમાં આવશે. પછી બીજો પ્રશ્ન છે, બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો એમાં તમારે બીજા ઉખાણાની વાત લખવાની કે એક સરસ મજાનું સરોવર છે, એની અંદર તાજું નિર્મળ પાણી ભરેલું છે, પરંતુ કોઈ મુસાફર આવી અને એ પાણીને પી શકતા નથી કે કોઈ હંસ આવી અને એના કિનારે બેસતા નથી. એ સરોવરની નજીક કોઈ જાય તો એની અંદર એ ડૂબી જાય છે, પરંતુ એની અંદર ડૂબવા છતાં એના શરીરને કોઈ દુઃખ નથી થતું, પીડા નથી થતી, એ હંમેશા શરીરે તાજા માજા રહે છે. અને એ જે સરોવર છે એ લેવા માટે સ્ત્રીઓ હંમેશા ઉત્સુક હોય છે, પોતાના પતિ પાસે એ હંમેશા માગણી કરતી હોય છે કે એ સરોવર, એ દર્પણ મને લાવી દો કે જેથી મારા બધા સ્વપ્નો, મારા બધા જ અરમાનો છે એ પૂરા થઈ જાય અને હું સોળે શણગાર એની સામે સજી શકું. તો આજે આખી સરોવરની વાત છે, એ સરોવરના રૂપમાં કવિએ એ ઉખાણાના દર્પણનો ઉલ્લેખ કરી અને અહીંયા આ ઉખાણો, આ જે રજૂઆત છે આપણી સમક્ષ કરેલી છે. એટલે આ રીતે બે જે ઉખાણા છે, બે ઉખાણાની સમજૂતી છે એ તમારે તમારી રીતે એની સામે રજૂ કરવાની છે. ખ્યાલ આવ્યો? કદાચ હજી તમને આમ થોડુંક અટપટું લાગતું છે, છપ્પા જે હતા એ એકદમ તો સરળતાથી સમજાઈ જેવા હતા, પણ ઉખાણાની અંદર પંક્તિઓ આડેહવળીને ઉપર નીચે છે જે, કે જેના હિસાબે તમે કદાચ સીધી રીતે લીટીઓ સમજવાનો પ્રયત્ન કરો તો તમને મગજમાં બરોબર બેસે નહીં, પણ તમારે સીધી જ વસ્તુ યાદ રાખવાની કે એક સુંદર શરીર છે જે ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે, જે અમૃત કરતાં પણ શીતળ છે, એની શીતળતા દરેકને ગમે છે, જેની પાસે સુંદર શરીર છે, હાડકાં છે, એ શરીરની અંદર હાડકાં છે, નખ છે, વાળ છે, રુધિર છે, ખરી છે, ચામડી છે, એ બધું હોવા છતાં પણ એ એના જેટલું સુંદર નથી કે એને જેટલી શીતળતા આપતું નથી, તો એ શરીર, એ સુંદર વસ્તુ શું છે? તો એનો જવાબ છે પડછાયો. એટલે એ આખું વાત યાદ રાખવાની. અને પછી બીજું છે સરોવરનું, કે એક સુંદર મજાનું સરોવર છે, એની અંદર સુંદર પાણી ભરેલું છે, નિર્મળ પાણી ભરેલું છે, મુસાફરો એની પાસે આવે છે પરંતુ એના કિનારે બેસતા નથી, એનું પાણી પીતા નથી, હંસ પણ એના કિનારે બેસવા માટે આવતા નથી, કોઈ પણ વ્યક્તિ એની નજીક જાય તો એ એની અંદર ડૂબી જાય છે, ડૂબવા છતાં પણ એના શરીરને કોઈ નુકસાન નથી થતું, હંમેશા શરીરે તાજા મજા રહી છે, ઉત્સાહી માણસોનું હિત કરનારું આ સરોવર છે અને સ્ત્રીઓ હંમેશા એ વસ્તુને લેવા માટે ઉત્સુક હોય છે, પોતાના પતિ પાસે એ સરોવર મંગાવે છે કે જેથી એના બધા સ્વપ્ન પૂરા થાય. એટલે આ રીતે કવિ શામળના જે બે ઉખાણા જે છે એ અહીંયા આપણને આપેલા છે, એ આપણે જોયા. એટલે આમ કાવ્ય પાંચની અંદર છપ્પા અને ઉખાણા એ બંને વસ્તુ બે કવિઓ દ્વારા આપેલી છે. એટલે અખાની વાત પણ તમે યાદ રાખજો અને છપ્પાની, શામળની પદ્યવાર્તાની વાત પણ યાદ રાખજો. તમને પ્રશ્ન જે પૂછાય કે છપ્પા એ કોનો સાહિત્ય પ્રકાર છે, તો એની અંદર અખો આવશે. પછી પદ્યવાર્તાનું લેખન કરનાર કવિ કોણ છે, તો શામળ આવશે. પછી આખ્યાન કાવ્યનું લેખન કરનાર કવિ કોણ છે, તો પ્રેમાનંદ આવશે. એટલે આ બધી વસ્તુ જે છે કવિઓની વિશેષતા એ ખાસ યાદ રાખવાની છે. હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ બધી વિશેષતાઓનું, પ્રશ્નો જે છે વિશેષતાઓવાળા, એ તમને પૂછાઈ શકે એમાં. ચાલ આવ્યો? તો આ રીતે પાંચમા કાવ્યની વાત આપણે ઉખાણાની અહીંયા કરી.
आशा राखू के तमने बधाने एवं खाणा समझाई गया छे, एना प्रश्नों पण तमे जोई लेजो, तैयार करी लेजो। जो कहीं पण एमां प्रश्न होय, मुश्किली होय तो ए मुश्किली ए पंक्तिओ लखी राखजो। फरी पाछा आपणे मळीशुं त्यारे एनी विगते चर्चा करीशुं। आभार।